પાઠ પાંચ હાસ્યવાર્તા શરદીના પ્રતાપે લેખક પરિચય બાળ દોસ્તો શરદીના પ્રતાપે એ હાસ્ય ઉપજાવતી વાર્તાના લેખક છે શ્રી જ્યોતિન્દ્ર દવે તેમનો જન્મ એકવીસમી ઓક્ટોબર ઓગણીસો એક માં ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લામાં થયો હતો તેમનું મૃત્યુ અગિયારમી સપ્ટેમ્બર ઓગણીસો એશીમાં થયું હતું લેખક શ્રી જ્યોતિન્દ્ર દવે હાસ્ય તરંગ પાનના બીડા રેતીની રોટલી વગેરે જેવી હાસ્યવાર્તાઓ લખી છે જેના કારણે એમને રણજીત રામ સુવર્ણચંદ્રક અને નર્મદ ચંદ્રક જેવા પુરસ્કારો મળ્યા છે મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું કંઈ ઓછું કાર્ય કરે છે તે દિવસે હવામાં શરદી હતી ગળે પડવાની ટેવ બીજા બધા કરતા શરદીને વધારે હોય છે એ જાણીતું છે અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે એટલે તે દિવસે ગળામાં શરદી ને મગજમાં ગરમી કંઠ બેઠેલો ને મગજ તપેલું એવી કાંઈક મારી સ્થિતિ હતી હું એ સદગૃહસ્થ મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા અમારી વચ્ચે શો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી પણ કંઈક આ પ્રમાણે હતો ઓહો આજ કે આ તરફ કેમ તબિયત તો સારી છે ને આપનું જરા કામ હતું તબિયત મજામાં છે જરા શરદી થઈ છે બાકી બીજી રીતે કુશળ મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું એ તો જરા નહીં જેવા સડેખમ અને ઉધરસ થયા છે મને જોવા આવવાની અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કંઈ નથી મને લાગ્યું કે એમના સમજવામાં કંઈક ભૂલ થઈ છે પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું હવે કેમ છો દવા બવા તો કરો છો ને હા અહીંની હવા જરા એવી છે ખરી પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી એ તો ઠીક પણ ચા બા લેશો ને ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો બહુ જ ઠીક પડશે બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું વારું કોફી લેશો કોફીનો પણ અત્યારે વાંધો નથી કોફીનો ડોક્ટર વાંધો લે છે ઠીક ત્યારે કોકો મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેટે કોકો ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી ને આખરે અમારે માટે કોકો મુકાયો આ ઘર તમને ફાવે છે કે નહીં વર સુલોચના માટે વર હજી શોધ્યો નથી હજી નાની છે આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું તેથી પત્ર લખી એ વાત એમને જણાવવી એવો નિશ્ચય કર્યો થોડી ઘણી આડી અવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું હવે રજા લઉં છો અરે મારા મહેરબાન આમ શું બોલો છો તમે આવ્યા તેમાં મને સજા થઈ ઉલટો આનંદ થયો આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા ડોકું હલાવી અને મૂંગા મોએ એમની રજા લઈ હું ચાલતો થયો મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતા કાન કંઈ ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર નહોતી તે દિવસે હવામાં શરદી હતી ગળે પડવાની ટેવ બીજા બધા કરતા શરદીને વધારે હોય છે એ જાણીતું છે અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે એટલે તે દિવસે ગળામાં શરદી મગજમાં ગરમી કંઠ બેઠેલો ને મગજ તપેલું એવી કંઈક મારી સ્થિતિ હતી હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા અમારી વચ્ચે શો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી પણ કંઈક નીચે પ્રમાણે હતો મને આવકાર આપતા આપતા એ સદ્ગૃહસ્થ બોલ્યા ઓહો આજ કંઈ આ તરફ કેમ તબિયત તો સારી છે ને આપનું જરા કામ હતું તબિયત મજામાં છે જરા શરદી થઈ છે બાકી બીજી રીતે કુશળ છો મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું એ તો જરા નહીં જેવા સળેખમ અને ઉધરસ થયા છે મને જોવા આવવાની અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કંઈ નથી મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ છે પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું હવે કેમ છો દવા બવા તો કરો છો ને હા અહીંની હવા જરા એવી છે ખરી પણ હવાફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી એ તો ઠીક પણ ચા બા લેશો ને ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો બહુ જ ઠીક પડશે બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું વારો કોફી લેશો

માટે વર હજી શોધ્યો નથી હજી નાની છે શી ઉતાવળ છે આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું તેથી પત્ર લખી એ વાત એમને જણાવવી એવો નિશ્ચય કર્યો થોડી ઘણી આડીઅવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરી ને મેં આખરે કહ્યું હવે રજા લઉં છો અરે મારા મહેરબાન આમ શું બોલો છો તમે આવ્યા તેમાં મને સજા થઈ ઉલટો આનંદ થયો આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા ડોકું હલાવી અને મૂંગામોએ એમની રજા લઈ હું ચાલતો થયો રેતીની રોટલીમાંથી ભાષા સજ્જતા દોસ્તો વર્કશીટમાં તમે વર્ગખંડની જુદી જુદી વસ્તુઓના નામ લખ્યા ને તમારી યાદીમાં ટેબલ ખુરશી બ્લેકબોર્ડ પંખો સ્વિચ બેન્ચ વગેરે વગેરે આવ્યું હશે અહીં મુકાયેલા વાક્યો વર્ગખંડના નથી આ વાક્યો વાંચો ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો બીજું વાક્ય વાંચો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે ત્રીજું વાક્ય વાંચો હિમાલય સૌથી ઊંચો પર્વત છે ચોથું વાક્ય વાંચો લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે બાળદોસ્તો ઉપરના વાક્યોમાં ગાંધીજી મોર પક્ષી હિમાલય લીમડો દાંતણ વગેરે શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે દુનિયાની તમામ વસ્તુઓને ઓળખવા માટે કોઈ એક નામ હોય છે એવું બને કે આપણે એનું નામ જાણતા ના પણ હોઈએ પરંતુ નામ હોય છે આવા ઓળખ સૂચવતા શબ્દોને સંજ્ઞા તરીકે ઓળખાય છે